અને સાથ સાથ તમને રીતિ બનાવ્યા. દસ વર્ષ પછી પાછા જીતાડીને લાવ્યા એ પણ અપક્ષ તરીકે. એને ઘણી ખુશી હતી કે નહીં, પ્રદેશના લોકોએ મને જે સેલવાસમાં કહેવામાં આવતું ને કે એક હારેલો વ્યક્તિ પાછો એમપી નહીં બની શકે, પણ તમારા મહેનત, તમારા સહયોગ ને તમારા લીધે આજે મોહનભાઈ દસ વર્ષ પછી પાછા જીતા. એ જ સન્માન સાથે તમે એમને લઈને આવ્યા, એમપી બનાવ્યા. એના માટે ઘણી સ્વાભિમાનની વાત હતી, ઘણું એમના માટે, તમારા લોકો માટે દિલમાં એવી ભાવના કે કોઈ વિચાર તમે નહીં કરી શકો. ઘણી જગ્યાએ મારે અભિનવે વાત કહેવી તેમ મને ને અભિનવને કહી દીધું કે નહીં, આપણે પાછા આપણા લોકો એક ચૂંટાડીને લાવ્યા છે, આપણા પરિવારની જવાબદારી હશે, લોકોની ઘણી અપેક્ષા છે, ઘણી સમસ્યા છે, આપણે બધાએ સાથે મળીને લડવાની છે. સામે એવા વ્યક્તિ બેસેલા છે કે કોઈ સાંભળવા નથી માંગતું, એ વિચાર કરીને પરિવારને કહી દીધું કે નહીં, લોકોની સમસ્યા સાથે આપણે બધા મળીને એમને હેલ્પ કરીશું. એ વિચાર સાથે જ એમણે એમપી બન્યા પછીથી જે સમસ્યા હતી એમાં સમાધાન કરવાની કોશિશ કરી, પ્રશાસનની સામે રજૂઆત કરવાની કોશિશ કરવામાં આવી, દિલ્હી રજૂઆત કરવામાં આવી, જે આપણા હક અધિકાર હતા એમના માટે રજૂઆત કરવામાં આવી. એમાં મોટામાં મોટો મુદ્દો હોય, આપણે નગરપાલિકાથી એરિયાથી છીએ, બધાના ઘરો તોડવામાં આવ્યા, બધાના દુકાનો તોડવામાં આવી, બધાના ધંધા બંધ કરવામાં આવ્યા, નોકરીમાંથી કાઢી મૂકવાની કોશિશ કરવામાં આવી. ટીચર જેવા પીડબ્લ્યુડીના કર્મચારી, મિડ ડે મિલમાં કામ કરતા કર્મચારી, પંચાયતમાં કામ કરતા કર્મચારી, હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી, જે 35-35 વર્ષથી આજે લોકો મહેનત કરીને નોકરી કરી રહેલા હતા, એમને એક સાથે કહી દેવામાં આવ્યું કે જે તમને કાઢી મૂકવામાં આવશે. આ બધા જ મોટા મોટા મુદ્દા હતા, તેમાં આપણા કંટ્રોલનો મુદ્દો પણ હતો, આપણા ગરીબ લોકોને કંટ્રોલમાં અનાજ સસ્તું મળી રહે મુદ્દો પણ હતો, આપણા શિક્ષિત બેરોજગાર યુવાઓ માટેનો પણ મુદ્દો હતો કે બધાને રોજગારી મળે, આપણા પ્રદેશમાં જે તોડફોડ કરવામાં આવે એના માટે પણ મુદ્દો હતો. એવા એવા ઘણા એવા મુદ્દા હતા કે જે આપણા હરરોજ લાઈફમાં કામમાં આવે, આપણા જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હતી, એ બધા રજૂઆત કરવામાં આવી. પ્રફુલ્લ પટેલ જે આજે 5-5 વર્ષથી આપણા પ્રદેશમાં આવીને બેઠા, આવતાની સાથે બધાને જ કાઢવાની કોશિશ કરવામાં આવી. આપણા મોહનભાઈની પણ કોશિશ થઈ કે કોઈ સાથે લડાઈ નહીં કરવાની, આપણે એક અંડરસ્ટેન્ડિંગ, એક વાત કરીને હલ, આ મુદ્દો હલ કરીશું, આ વિચાર કરીને જે જે મુદ્દા આવ્યા આપણે રજૂઆત કરવામાં આવી. અહીં નહીં સાંભળ્યું, દિલ્હી રજૂઆત કરવામાં આવી. એમને કદાચ એવું લાગ્યું, ખબર છે બધાને કે આપણા મોહનભાઈ કેવા હતા, જે પણ કામ લઈને જાય કોઈ દિવસ પીછેહઠ નહીં કરી, કરીને જ લાવ્યા. પણ જ્યારે મોટા મોટા મુદ્દા રજૂઆત કરવામાં આવી, ખાસ કરીને એમાં ટીચરોની મેટર હતી, જે આપણા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરોની વાત હતી, એમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો એ મુદ્દો હતો. આ જ પ્રશાસકને કદાચ લાગ્યું કે જે મારા ગોટાળા છે, જે મેં ભ્રષ્ટાચાર કર્યા છે, એ કદાચ મોહનભાઈ આપણે રજૂઆત કરીએ છીએ એમાં મારો ઉજાગર થશે એ ડરથી આપણા મોહનભાઈને પરેશાન કરવાની કોશિશ કરવામાં આવી, કાર્યકર્તાને કોશિશ કરવામાં આવી, ટોર્ચરિંગ કરવામાં આવ્યા, ફેમિલીને ડરાવવામાં આવ્યા, બધી જ રીતના કોશિશ કરવામાં આવી કે આપણા મોહનભાઈને કેવી રીતના પૂરો કરી નાખીએ. એક જ વાત એને પૂરો કરી નાખીશ. એમપીના રાજીનામા માટે પણ એને એટલું પ્રેશર કર્યું કે રાજીનામું મેં આપશે તો મને ખતમ કરી નાખીશ, એના કાર્યકર્તાને પૂરા કરી નાખીશ, આદિવાસી સમાજને પૂરા કરી નાખીશ,
જે સ્કીમો છે એમાં કોઈને બેનિફિટ નહીં આપીશ, લોકોને નુકસાન કરીશ. દોઢ દોઢ વર્ષથી આ જ ચાલ્યો. જે કોરોના કાળ આપણા જોવા જાય તો કોરોનાનો સમય આવ્યો, એ સમય દરમિયાન જ્યારે આપણા મોટા બહેનના અવસાન પછીથી એ જ રાત્રે ઘરમાં પરિસ્થિતિ એવી હતી કે આપણા બહેન ઘણા 2 વર્ષથી બીમાર હતા. એના દેહાંત પછીથી એ જ રાત્રેની વાત હું તમને કરીશ. આજ પ્રશાસકે આપણા મોહનભાઈ ઉપર ખોટા ખોટા કેસો કરવાની કોશિશ કરવામાં આવી, એટલા બધા કેસો બનાવવાની કોશિશ કરવામાં આવી, કશે નહીં ભેરવાય તો અભિનવને ટાર્ગેટ કરે, ત્યાં કંઈ નહીં મળે તો મને ટાર્ગેટ કરે, ત્યાં કંઈ નહીં મળે તો બેબીને ટાર્ગેટ કરે. એ રીતના દોઢ દોઢ વર્ષ આપણે સામનો કરી રહ્યો છે. છેલ્લે પરિસ્થિતિ એવી લાવીને મૂકી દીધી આ તાનાશાહે કે આપણા વચ્ચેથી આપણા મોહનભાઈને છીનવી લીધા. આપણી લડાઈ લડતા લડતા છીનવી લીધા. કેમ લડાઈ લડો? કેમ પ્રદેશના લોકોની લડાઈ લડે? હું પ્રશાસક છું, હું રાજા છું, મારી જવાબદારી છે, તમે કેવી રીતના બોલી શકો? આ સવાલ સાથે આપણે સામે લડ્યા. આજની પરિસ્થિતિ એવી છે કે આપણા વચ્ચે આપણા મોહનભાઈ નથી. લોકો માટે એમણે જાન આપી છે એ તમને ખબર નહીં હોય. આજે કોર્ટમાં આપણો મુદ્દો છે, ચાલતો છે, એટલે ઘણી વાત કદાચ હું તમને ઓપનમાં નહીં કરી શકું, પણ જે એમની સાથે થયું છે, જે આરોપી છે ને આપણી સાથે કર્યું છે, એક ના એક દિવસ સામે આવશે તો તમે પણ વિચાર કરશો કે આપણા લોક લાડેલા નેતા સાથે આ પરિસ્થિતિ પરિસ્થિતિમાં લાવીને મૂકી દેવામાં આવ્યા. એ દિવસે કદાચ આપણને પસ્તાવો થશે કે નહીં આપણા મોહનભાઈ સાથે ખોટું થયું છે. આ બધાએ જ વિચાર કરવાનો છે. ઇલેક્શન આવ્યું છે, મેં પણ ઘણી હિંમત કરી છે, મારે ને અભિનવે તો લડવાનું જ છે. મેં ઘણી જગ્યાએ કીધું આપણા મોહનભાઈ માટે લડવાનું છે. આ 9 જે આરોપી છે એ સિવાયના પણ ઘણા બધા આરોપી બીજા છે, એમાંનો આ મહેશ નામિત પણ છે, જે પ્રદેશના લોકો સાથે એને પણ ગદ્દારી કરી છે. સાથે રહ્યો જ્યાં ટીચરોની વાત આવી, બધું જ જેને પ્રશાસકને કહી દેતા, જ્યારે જ્યારે જેને બચાવવાની વાત કરવામાં આવી, કોર્ટમાં જવાની આપણે વાત કરીએ, એટલે બધું જ જઈને ઇન્ફોર્મેશન પ્રશાસકને આપી દે. આપણો દુશ્મન હોય તો આપણે લડી શકીએ સામે, પણ ગદ્દાર અંદરનો હોય તો આપણને ખબર નહીં પડે. એ ગદ્દારી આપણા સાથે આ મહેશ ગાવિતે પણ કરી છે. જેટલો જવાબદાર પ્રશાસક પ્રફુલ્લ પટેલ છે, એટલો જ જવાબદાર આ મહેશ ગાવિત છે, જે આજે બીજેપીનો કેન્ડિડેટ થઈને મારી સામે ઊભો છે. આ વ્યક્તિને બીજેપીમાંથી ટિકિટ નહીં આપવામાં આવી, પીએસઆઈની નોકરી છોડીને બીજેપીની ટિકિટની માંગણી કરી, ત્યાં ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યો. જિલ્લા પંચાયતના ઇલેક્શન ટાઈમે આપણા જ મોહનભાઈને પગ પકડીને કહેવામાં આવ્યું કે નહીં સાહેબ, મારે પણ લોકોના કામો કરવાના છે, હું તમારી સાથે રહીને કામ કરીશ. આપણા મોહનભાઈએ એ વિચાર કર્યો કે એ સમય એવો હતો કે આપણી જિલ્લા પંચાયત જીતવી જરૂરી હતી, કંટ્રોલનો મુદ્દો પણ હતો ને બધા જ વ્યક્તિ મદદ કરવા આવ્યા છે, તો એમની પણ મદદ લીધી. એમને માંગણી કરી કે જિલ્લા પંચાયતના મેમ્બર બનાવી, મેમ્બર બનાવ્યા, વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. ને જુઓ આજની પરિસ્થિતિ એવી છે કે આજ વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. જ્યારે લોકોની સમસ્યા આવી, એક બારના લીધે એમને એક બાર જોઈતું હતું, એક બારના લીધે જઈને પ્રશાસકના ખોળામાં બેસી ગયા. જ્યારે લોકોની લડાઈ હતી ત્યારે પ્રશાસકના ખોળામાં જઈને બેસી ગયા. આવા વ્યક્તિને આપણે વોટ આપીશું? આજે આપણા પ્રદેશની હાલત કરવાવાળા વ્યક્તિ કોણ છે? આજ કેન્દ્રના બીજેપી સરકારના પ્રશાસક બેઠા છે. સમસ્યા છે, આજે લોકો આવતા છે.